हेलो फ्रेंड्स, नमस्कार। नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला पाटण द्वारा आयोजित ऑनलाइन शिक्षणमां आप सौनुं हार्दिक स्वागत छे। धोरण 5 विषय आसपास एमां आपणे भणीए छीए पाठ 20 जंगलો કોના। तो आगळ आपणे जंगलો विषे भणी गया, हवे जोईए झूम कृषि। કે ઝૂમ કૃષિ એ ખૂબ જ રસપ્રદ છે। એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે, ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું। વાંસ અને અનિચ્છનીય છોડ જમીનમાંથી કાઢવામાં નથી આવતા, તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે। તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે। સમજો પડી, ઝૂમ કૃષિનો મતલબ શું થાય કે ત્યાં જે વધારાની વનસ્પતિ ઉગે છે એને કાપી દેવામાં નથી આવતી, પરંતુ તેને કાપીને બાળી દેવામાં આવે છે અને એની રાખ એ જમીનને ફળદ્રુપ બનાવે છે। સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગ સુધી પહોંચે નહીં। જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તો તેને થોડી ખોદવામાં આવે, ખેડવામાં નહીં। તેના પર બીજ નાખવામાં આવે અને એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી વગેરે ઉગાડી શકાય છે। કે રાખ દ્વારા એને ખેતી કરવામાં આવે, ત્યાં ખેતીને ખેડવામાં નથી આવતી, જમીનને ખેડવામાં નથી આવતી, ખોદવામાં આવે છે। અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય। તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે। જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓને ખાવાનું આપવું પડે છે। જો અહીંનો મુખ્ય પાક ચોખા છે, તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલ ભર્યું છે। કે અહીંયા આપણે જે ઝારખંડની એ બાજુની વાત કરી છે તો ત્યાં મુખ્ય પાક ચોખા વધારે વાવવામાં આવે છે। ચોખાને કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલી ભર્યું છે। પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી, લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડીને લઈ જવો પડે છે અને તેમાં ઘણા અઠવાડિયા લાગે છે। આપણે એ જોઈએ કે પાક કંઈ એક તબડકું, મતલબ એક કોથળી જેટલો હોતો નથી, પાક તો ઘણા બધા કોથળા હોય। હવે પર્વતીય વિસ્તાર છે, પર્વતીય વિસ્તારમાંથી પાક કંઈ રસ્તાઓ હોય તો સાધનો લઈ જઈ શકાય, પરંતુ રસ્તાઓ હોતા નથી તો એ પાકને પીઠ ઉપર ઉપાડી અને નીચે લઈ જવાનું હોય છે, જેથી અઠવાડિયાઓ લાગી જાય છે। જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજાણી કરે છે અને લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે। આને ઉજાણી કહેવાય કે પાક થઈ જાય પછી એ પાકમાંથી, અત્યારે તમે જો શિયાળામાં બધા લોકો ત્યાં ફિસ્ટ કરતા હોય છે કે રીંગણનો ઓળો બનાવે, કુવેર બનાવે, રોટલા બનાવે, તો કેમ બનાવે? કારણ કે ત્યાં પાક થાય ને ત્યાંથી લોકો અનાજ શાકભાજી લઈ અને ખેતરમાં ખાવાનું બનાવતા હોય, તો આવી રીતે પાક થાય ત્યારે લોકો ભેગા મળીને આવી ઉજાણી કરતા હોય છે કે ત્યાં ખેતરમાં જમવાનું બનાવવાનું, ત્યાં ને ત્યાં ખાવાનું। તેઓ તેમનું ખાસ ચહેરાઓ નૃત્ય કરે છે। આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર લાકડીઓ રાખી બેસે છે। જેવું નગારું વાગે કે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે, નૃત્યકારો દામન વાંસની લાકડી અંદર અને બહાર ફરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે। જુઓ, સામસામે લાકડીઓ લઈને ઊભા છે, જેવો કે નગારું વાગે એટલે લાકડીઓ નીચે પછાડવામાં આવે અને આવી રીતે લાકડીઓમાં નૃત્ય કરતા હોય છે। એ છે ચેરામ નૃત્ય। હવે ચેરામ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો, તમારા વર્ગમાં નૃત્ય કરો, પરંતુ ધ્યાનથી એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં। કે ચેરામ નૃત્યમાં ખેતીનું કામ પતી ગયા પછી મિઝોરમના લોકો કે પાક જ્યારે ઘરે આવી જાય ત્યારે એમના લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ હોય છે અને આખું ગામ લણણીના ઉત્સવ તરીકે તેની ઉજવણી કરે છે। લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે અને તે સમયે તે લોકો તેમનું ખાસ ચેરાવું નૃત્ય કરે છે। આ નૃત્યમાં કે વાંસની લાકડીઓ રાખવામાં આવે છે, નગારું વાગે એટલે જમીન ઉપર લાકડીઓ પછાડી અને એની અંદર લાકડીની અંદર અને બહાર તાલ સાથે નૃત્ય કરવામાં આવે છે આવી રીતે જુઓ।
સામસામે બેઠા હોય એ લોકો લાકડી આવી તે નીચે પછાડે ને પછી અંદર નૃત્યકારો હોય લાકડીની અંદર અને બહાર આવી તે નૃત્ય કરતા હોય છે. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીં જીવન ખૂબ મુશ્કેલી ભર્યું છે પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તો પાંદડાની સિસોટી કેવી રીતે વગાડે છે કે પાંદડું મોઢામાં રાખીએ અને પછી ફૂંક મારવામાં આવે એટલે એની સિસોટી બને છે. તો અહીંયા બાળકો મસ્તી સાથે અહીંયા શાળામાં જતા હોય છે અને મસ્તી સાથે ભણતા હોય છે. થેન્ક યુ.